ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે સમસ્ત કારડિયા રાજપૂત સમાજના દ્વિતીય સમૂહ લગ્ન યોજાયા હતા. કારડિયા રાજપૂત સમાજ આયોજિત દ્વારા પ્રાચી ખાતે યોજાયેલા દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના 47 નવદંપતીઓ જોડાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં કારડિયા સમાજની એકતા અને સંગઠિતતાના દર્શન જોવા મળ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાંથી હૈયે હૈયું દળાય તેટલી સંખ્યામાં કારડિયા રાજપૂત સમાજ અહીં એકઠો થયો હતો. સુચારુ વ્યવસ્થાને લઈ શિસ્તબદ્ધતા અહીં જોવા મળી હતી. સમાજના યુવાનો દ્વારા આ ભગીરથ કાર્યમાં યુવાનો દ્વારા અલગ અલગ સમિતિઓ બનાવી કાર્ય દીપાવ્યું હતું. સૌરાષ્ટ્રભરમાંથી પધારેલા કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ વડીલોએ આશીર્વચન પાઠવ્યા હતા અને આ પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ, તલાલાના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર તથા કોડીનારના પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડ, શૈલેન્દ્રસિંહ રાઠોડ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. આજના આ સમારોહમાં સમૂહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષની જેમ નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈએ પણ પોતાના ઘરે અલગથી કંકોત્રી નહીં છપાવવી, જમણવાર નહીં કરવું, તેમજ કોઈ પણ જાતનું વધાવું પણ ના લેવું, માત્ર સમૂહ લગ્નમાં સમૂહ ભોજન સમસ્ત સમાજ સાથે લેવું, કન્યા કેળવણી, બેટી પઢાઓ બેટી બચાવો અને સમાજમાં રહેલા કુરિવાજોની તિલાંજલિ આપવા માટે આગ્રહભરી વિનંતી કરી હતી. કારડિયા રાજપૂત સમાજ પ્રાચી સંચાલિત આ દ્વિતીય સમૂહ લગ્ન આજે સંપન્ન થવા જઈ રહ્યો છે. એમાં 47 નવદંપતી જોડાણા છે અને આ સમાજના આવા કાર્ય લગભગ આજથી 2.5 મહિના પહેલા શરૂઆત જ્યારે કરી ત્યારે એક જ દિવસની અંદર આ લગ્ન નોંધાઈ ગયા હતા અને સમાજના આજુબાજુના ગામના યુવાનો દ્વારા ખૂબ જહેમત કરી અને સાવ ઓછા ખર્ચે અને સમાજનો રાહ ચિંધાય એ રીતના અને સમાજને એક કરવા માટે થઈ અને આ લગ્ન કરવા જે કરી રહ્યા છે. સમાજના વડીલોએ પણ ખૂબ સારો એવો ફંડ આપ્યું છે અને આજે આશીર્વાદ આપવા માટે પણ બધા જ સમાજના આપણા સમાજના બધા જ વડીલો કોઈ પણ રાજકારણને ભૂલીને અહીંયા વચ્ચે પધાર્યા સૌને અને સૌને વડીલોને પણ અહીંયા બધાને આશીર્વાદ આપ્યા છે. વરકન્યાને અત્યારે લગ્ન મંડપની અંદર આશીર્વાદ આપવા જઈ રહ્યા છે. આજના આજે યુવાનોનું જે ભગીરથ કાર્ય હતું કે છેલ્લા 4 દિવસથી રાત અને દિવસ જોયા સિવાય કામ કર્યું છે. અહીંયા મેદાન પણ હતું નહીં, પણ 3 દિવસની અંદર ઘઉં અને ચણાનો પાક લીવા પછી આ લગ્નનું તૈયાર કરવામાં આવ્યું છે. એમાં યુવાનોએ ખૂબ જહેમત ઉઠાવી છે, સાથે સાથે લગ્ન સમિતિના જે કંઈ પણ કાર્યકરો છે એમણે પણ ખૂબ જહેમત ઉઠાવી છે અને સમાજને એક સારો રાહ ચીંધ્યો છે. અને લગ્ન એટલે સામાજિક સંસ્કાર કહેવાય. એના બદલે હું બીજા યુવાનોને એટલું કહેવા માગું છું કે સમૂહ લગ્નમાં જોડાય અને એ સમાજને કાર્યરત કરી અને એ સહકાર પૂરા સમાજના દરેક યુવાનોને મને એ ખોટા ખર્ચાઓ થાય છે. શું કહેવું, દરેક કાર્યક્રમમાં ખોટા ખર્ચાઓ કરવા એના કરતાં જે 5 રૂપિયા સમાજની પાસે નાખતા હોય બહુ સારી વસ્તુ. પ્રાચી આજરોજ પ્રાચી મુકામે શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સંચાલિત સમૂહ લગ્ન સમિતિ પ્રાચી દ્વારા આ બીજો સમૂહ લગ્ન ભવ્ય આયોજન આજરોજ પ્રાચી મુકામે ભગીરથ કાર્યમાં આપ 7 થી 8 હજાર પબ્લિક વચ્ચે 47 નવદંપતિને આજે સમૂહ લગ્નનું આયોજન કરેલ કારડિયા સમાજે અને એકદમ શાંતિમય વાતાવરણમાં ગોરબાપાના મુખેથી સારા શ્લોક સાથે નવદંપતિને આજે ફેરા ફેરવેલ છે અને પ્રાચી મુકામે અમારા સ્વયંસેવકોએ શાંતિપૂર્વક લગ્ન વિધિ જે અંદર મંડપમાં સારી વ્યવસ્થા રાખેલી અને સમિતિ દ્વારા લગ્ન નોંધણી પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ છે અને દરેક કન્યાને એક એક વૃક્ષ બોરશાલીનો જે વૃક્ષ પવિત્ર વૃક્ષ પણ આપણે પર્યાવરણ બચાવવા માટે એક સંકલ્પ સાથે એ વૃક્ષ પણ પોતાની ઘરે વાય અને સમાજમાં ફોટો મોકલશે. ખૂબ ખૂબ રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.